विजापुर तालुकाना खरोड़गा में पूरा भरेली ट्रक वीजवायर अड़ता आग लगी। विजापुर थी अमरा संवाददाता महेश आसोड़िया जणावे छे के विजापुर तालुकाना खरोड़ में पूरा भरेली आईसर गाड़ी वीजवायर अड़ता तेमा आग लगी थी। आग लगता गामना सरपंचे विजापुर नगरपालिकाना फायर फाइटर ने जाण करता घटनास्थले आवी आग ओलववानी कार्यवाही हाथ धरी हती। गामना सरपंच पोलिस सहित पंचायतना होद्देदारो फायर फाइटरना स्टाफ समयसर घटनास्थले पहोंचता आगने काबूमां लेवाई हती। શોરૂમના માલિક સાથે છેતરપિંડી લીધે હિંમતનગરથી અમારા સંવાદદાતા દિગસ કડિયા જણાવે છે કે હિંમતનગરના શોરૂમ માલિક સાથે 3,33,00,000ની છેતરપિંડી કરવામાં આવી હતી। અમદાવાદના ઈસમ દ્વારા છેતરપિંડી થઈ હતી। એમ અલર્ટ કાર્સ નામના શોરૂમની લીઝ અને ડીલરશીપના નામે છેતરપિંડી કરવામાં આવી હતી। ફરિયાદના આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી। 2 મહિનામાં 1 જ બાળકનું બીજી વાર અપહરણ। ગાંધીનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગાંધીનગર જુંડાલ ખાતેથી મજૂરી કરતા પરિવારના 2 માસના બાળકનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું, જેને ગાંધીનગર પોલીસની ટીમ 4 દિવસમાં ગુનાનો ડિટેક્ટ કરીને બાળકને પરિવાર સાથે મેળવી આપ્યું હતું। બાળકનું આ પહેલાં ગાંધીનગર સિવિલ ખાતેથી અપહરણ થયું હતું। પોલીસની ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી હતી। પોલીસને પહેલા અપહરણ થયું હતું તે જ આરોપીને શંકાની દ્રષ્ટિએ પાછળ ટીમ મોકલવામાં આવી હતી। તેમની કડક પૂછપરછ કરવામાં આવી, પરંતુ પોલીસે આ વખતે અપહરણમાં અન્ય કોઈનો હાથ હોવાનું સામે આવ્યું હતું। પોલીસની ટીમ દ્વારા 500 સીસીટીવી કેમેરા ચેક કરીને પોલીસની ટીમે બાઇક આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। જાણવા મળ્યું કે તેને રાજસ્થાન લઈ ગયા હતા। ગાંધીનગરની ટીમે રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।